તો ગુજરાતની શાન સમા વનરાજની છેલ્લા ઘણા સમયથી અનેક કારણોસર મોત થઈ છે. અમરેલીમાં ટ્રેનની અડફેટે આવતા ત્રણ સાવજના મોત થયા. મોડી રાતનો આ બનાવ બન્યો અને હજુ આ ત્રણ સિંહના મોતની ઘટના આની તપાસ પૂરી થાય તે પહેલા તો વધુ એક સિંહણ ટ્રેનની અડફેટે ઘવાઈ છે. તો ચિંતાનો વિષય બન્યું છે હવે આ સમગ્ર મામલો અને રહસ્યમય રીતે સિંહના જે મોતની ઘટનાઓ સામે આવી રહી છે, જેવી કે જીવલેણ બીમારી હોય, ઇનફાઇટની ઘટના હોય, કુદરતી મોતની ઘટના હોય કે અકુદરતી મોતની વાત હોય, વીજ કરંટથી કૂવામાં પડી જવાથી સિંહની મોત પણ થતી હોય છે. અનેકવાર આવી ઘટનાઓ સામે આવી છે. વીજ કરંટ અને ખુલ્લા કૂવા અનેક સિંહના મોતના કારણ બન્યા છે. તો તકેદારી રાખવા માટેની પણ હવે જરૂર છે. અને છેલ્લા ઘણા સમયથી સામે આવી રહેલ સિંહના મોતની આવી ચર્ચાઓથી વન વિભાગની ટીમ સતત પ્રયાસશીલ છે અને સ્થાનિકોને પણ યોગ્ય માર્ગદર્શન અપાઈ રહ્યું છે વન વિભાગ દ્વારા, જેનાથી સિંહને માનવસર્જિત મોતથી બચાવી શકાય. જેમ કે ખુલ્લા કૂવા છે તેની ફરતે દિવાલ કરવાની જરૂર છે અને કૂવાને યોગ્ય રીતે કવર કરવાની જરૂર છે જેથી સિંહ જેવા પ્રાણીઓ તેમાં ન પડી જાય. તો સિંહોનો વસવાટ હોય તે વિસ્તારોમાં વીજ કરંટ રાખનાર પર પણ પગલાં લેવાય તો આ પ્રકારની ઘટનાઓ ટાળી શકાય. તો છેલ્લા ઘણા સમયથી સિંહોના થઈ રહેલ મોતની ચર્ચા આજે મહત્વનો વિષય બન્યું છે ત્યારે ઉનાના સ્થાનિકોનું માનવું છે કે સિંહ માટે યોગ્ય વસવાટનો વિકાસ થવો જોઈએ. સિંહની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોર્ડર બનાવી સિંહનું રક્ષણ કરવું જોઈએ. ગુજરાતનું ઘરેણું જેને કહી શકાય તેવા સિંહ છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખતરામાં છે. વધુ ત્રણ સિંહોના મોત નિપજ્યા છે. છેલ્લા બે મહિનાના ઘટનાક્રમને જોવા જઈએ તો 32 થી 33 સિંહોના મોત છે તે નિપજી ચૂક્યા છે. સરકાર દાવા કરી રહી છે કે એની સુરક્ષામાં વધારો કરાયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સવાર પડે અને સિંહોના મોતના સમાચારો છે તે આવે છે. ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક લોકો જોડાયા છે, આપણે એની સાથે વાત કરીએ. સિંહોના વધુ ત્રણ સિંહોના મોત શું કહેશું? રજનીભાઈ, પહેલાં તો હું G24ને અભિનંદન આપીશ કે તેઓ વારંવાર સિંહોની ચિંતા કરવા છતાં એક અલામા ઇકબાલનો શેર કહું, ખુદી કો કર ઇતના બુલંદ કે હર તકદીર સે પહેલે ખુદા ખુદ બંદે સે પૂછે બોલ તેરી રજા ક્યા હૈ. ખુદીનો મતલબ થાય ખુદની જાત. આપણી જાતને આપણે જ્યાં સુધી તૈયાર ન કરી શકીએ ત્યાં સુધી કોઈ પરિણામ આવે નહીં. આટલા આટલા સિંહોના મોત થયા છે, આપણું ઘરેણું વારંવાર ખતમ થઈ રહ્યું છે, છતાં જેની જવાબદારી થાય છે એને પોતાની જાતને તૈયાર નથી કરી અને એના કારણે આપણે પરિસ્થિતિ વારંવાર સિંહો ગુમાવવાની આવે છે. અને જે ઘટના આજે રાજુલા ખાતે બની છે એ પણ ગંભીર બની છે. એના પહેલાં પણ 23 સિંહોના મોત થયા છે, એના અગાઉ પણ સિંહોના શિકાર થયા છે. છેલ્લા 2 વર્ષના અંદર જે સિંહોના મોત થાય છે તેમ છતાં પણ વન્ય ખાતું પોતાની જાતને તૈયાર કરી નથી શક્યું અને સિંહો મોતને ઘાત ઉતરી રહ્યા છે. એના માટે લોકોએ પણ પોતાની જાતને તૈયાર કરવી પડશે અને સરકારે પણ જાગવું પડશે અને વન્ય ખાતાએ પણ પોતાની જાતને તૈયાર કરી અને સિંહોની સુરક્ષા કઈ રીતે કરી શકાય એનું નક્કર આયોજન કરવું જોઈએ. તે ચોક્કસથી અમેરિકન સંસ્થાએ રિપોર્ટ આપ્યો છે કે જે ગીર છે, જે ટેરેટરી સિંહોની છે, ત્યાં 300 થી વધુ સિંહો રહી શકે એમ જ નથી. શું કહેશો તમે? જ્યારે અમેરિકાની ખ્યાતનામ સંસ્થા આ પ્રકારનો રિપોર્ટ આપતી હોય છે ત્યારે આ રિપોર્ટ ઉપર ચોક્કસ સરકારશ્રી ધ્યાન દેવું જોઈએ. ગુજરાત એક મોટું રાજ્ય છે, આપણી પાસે એવી ઘણી જગ્યાઓ છે જેમ કે ધારી કે જ્યાં આ વસ્તુ શક્ય છે કે આ વસ્તુને આપણે જેમ શાસનને ડેવલપ કર્યું છે એમ ધારી નહીં કરી શકીએ. તો ચોક્કસ સરકારે આ દિશામાં પણ આગળ વધવું જોઈએ કે જો સિંહોને સંખ્યા પોતાની રહેવા અનુકૂળ જગ્યા ન મળતી, વધારે જગ્યાની જરૂર હોય, તો ગુજરાતમાં જ ઘણા બધા એવી જગ્યા છે જ્યાં એમને આપણે રહેઠાણ એમને વસાવી શકીએ છીએ. જો આમ નહીં કરીએ તો ચોક્કસ બીજા રાજ્યો આપણી આ ધરોહરને આપણી પાસેથી આંચકી શકે છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો અમરેલી વિસ્તારની અંદર જ સિંહો છે તે અસુરક્ષિત છે. જે ગીરની જે ટેરેટરી છે ત્યાં સિંહોને વાંધો નથી આવતો, પરંતુ અમરેલી જે તે વિસ્તારો છે ત્યાં સિંહો છે એ મરી રહ્યા છે. જસાદાર જે ફોરેસ્ટ રેન્જ છે, ધારીથી જસાદાર અને સાસણ વિસ્તાર, અમરેલી વિસ્તારની અંદર કોઈ જંગલ આવેલું નથી. માત્ર 52 જંગલોની અંદર સિંહોનો વસવાટ છે. 52 જંગલોમાં એને પૂરતો ખોરાક મળતો નથી, પાણીની અસુવિધા હોય છે. હું તો વન ખાતા વિભાગના કર્મચારીઓ અને સરકારશ્રીને એ કહેવા માગું છું કે સિંહ છે એ રાષ્ટ્રીય આપણું પ્રાણી છે, એની સુરક્ષા અને જતન કરવું સૌ નાગરિકો અને સરકારશ્રીની ફરજ છે. એના માટે જેમ દેવળિયા પાર્કની અંદર
સિંહો સુરક્ષિત રહે એવી બોર્ડરો બનાવી છે, એમાં પાણીની વ્યવસ્થા કરી છે, એમ સર્વત્ર જંગલની અંદર જો આ સુવિધા કરવામાં આવે તો જે સિંહોનો મરણાંક વધ્યો છે એ ઘટે અને સિંહોની સુરક્ષા વધે અને એનિમલ્સ 108ની જેમ એનિમલ્સ માટે પણ કોઈ સારી આરોગ્યને લક્ષી યોજના કરી અને નજીકના ફોરેસ્ટ સેન્ટરની અંદર આ યોજના રાખવાની અને ત્વરિત સિંહોના જતન માટે આપણે કોઈ બીમાર હોય, રોગચાળો હોય, કોઈ તકલીફ હોય ત્યારે આ સિંહોનું મહિનાની અંદર એનું જે લોકોનું જેમ ચેકઅપ થાય છે એમ તેમ આ સિંહોના જતન માટે પણ આરોગ્ય ચેકઅપ થવું જોઈએ અને એની સુરક્ષા અને જતન કરવા માટે વન ખાતું જાગૃત બને. ચોક્કસથી વાત છે, સિંહોનું ચેકઅપ છે, રૂટીન થવું જોઈએ. માલધારીઓને ક્યાંક ને ક્યાંક જે ખસેડવામાં આવ્યા છે એને લઈને કહી શકાય કે સિંહો છે તે બહાર આવ્યા છે, એમાં જ મુશ્કેલીઓ પડી રહી છે લાગે છે. તો રજનીભાઈ, એવું જેના મને એવું લાગે છે કે અત્યાર સુધીમાં જે માલધારીઓ જંગલની અંદર રહેતા ત્યાં સુધી તો બને ત્યાં લગણ સિંહના મોતના સમાચાર ઓછા આવતા, કેમ કે ત્યારે સિંહને બહાર ના નીકળવું પડતું. અત્યારે ખરેખર સાહેબ માલધારીઓને જે બહાર કાઢી મૂકવામાં આવ્યા છે એના કારણે સિંહને પૂરો ખોરાક મળતો નથી, એના કારણે સાહેબ એને વધારે બહાર આવવું પડે છે અને એના કારણે એનું મૃત્યુ નાખ વધે. ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા પીપાવાવ સાવરકુંડલામાં સિંહો જે એ ટ્રેક પર કપાયા છે તો રેલવે ખાતું છે એ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે, શું કહેશો? હા, હું 100% કહીશ કે ક્યાંક ને ક્યાંક જંગલ ખાતું, ક્યાંક ને ક્યાંક રેલવે ખાતું પણ જવાબદાર છે. અને હું તો કહું છું કે જંગલ ખાતાની પણ ક્ષતિ છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી જે સિંહોના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે, સિંહોના પજવણીના જે સમાચાર આવી રહ્યા છે, ત્યાં ક્યાંક ને ક્યાંક નક્કર પગલાં લેવા જોઈએ જેમાં ક્ષતિની ઉણપ દેખાય છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો ઉના ખાતે જે લોકો છે, જે સિંહ પ્રેમી છે, તે લોકોને આ નવા જે સમાચાર આવ્યા છે સિંહોના મોતના તેને પગલે શોક છવાયો છે. સરકારે ક્યાંક ને ક્યાંક હવે પગલાં ભરવા જ પડશે, નહીતર છે સિંહોની સુરક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરી રહ્યા છે. રજની કોટેચા, 24 કલાક, ઉના.